જે સર ચાલી ચાલી ને આપણે ક્યાં પંથક માં પહોંચ્યા? થોડા દેર સામે દેખાય તે ધ્રોલ, ધ્રોલ ની સામે જોડિયા બંદર, જોડિયા બંદર થી વહાણ માં વહી એટલે તુણા બંદર ઉતરશું, તુણા બંદર ઉતરી એટલે સામે જ મારી અંજાર ના ઝાડ વાગે. તો ઝાડે જા, સામે જે ગાયું નું ધણ દેખાય તે ગાય વારી આપો ને. થોડા દેર ગાયું ની ચોરી કરવામાં શું ફાયદો, આવી નાની ચોરીમાં આ જાડેજાનો હાથ ન હોય. તો રાધે એ વાતને જવા દો, અને એ ધણ પણ ધ્રોલનું જ્યાં મારા દાદા કુટુંબ રહે છે એ જાડેજા અને હું જાડેજો. અરે જાડેજા, તો તમે કાયર લાગો છો. શું કીધું તો રાધે? મને કાયર કીધો? આ જેસલના જટકા તમે જે જોયા નથી, મને કાયર કઈ મારી વીરતાને ન લલકારો. ભલે મારો દાદા કુટુંબ વેર થાય, ભલે ગાયું તરસી મળે, અને ભલે લોહીની નદીઓ વહે, ધાર વાવી અને હમણાં જ આવશું. આ અમારું ગાય માતાનું ધણ વારીને કયો જાય છે? ભાંગી નાખું, કરી નાખું, વીખી નાખું. અરે ભાઈ જરા ધીરે બોલ, જોઈ આવશે તો તને મારશે. ધણ શું એના બાપનું છે? મને લોહી નીકળે તો એને શું પાણી નીકળવાનું છે? ભાઈ તું કોણ છો? હું જિલ્લા પ્રમુખ છું. હું તને પૂછું છું કે કોણ છો? હું પતુભા દાજી નો ખાનીઓ ગોવાળ. આ ગાય માતા નું ધણ તમે વાયરું? હા મેં વાયરું. તો આ ધણ શું તમારા બાપ નું છે? બોલ તો બંધ થઈ જાય, નહીં તો વાત ની વાર લાગશે. નહીં બોલું, નહીં બોલું બાપા, નહીં બોલું. ખાનીયા તું મારી વાયરી નો કહેવાય, વાય સિવાય વાદ ન હોય. અમે ગમે એમ તો રજપૂત કહેવાય. અમે શું કઈ તરબૂત છીએ અહીંયા? વરી બોલ્યો? અરે પણ બાપુ બોલવું નથી, પણ આ બોલાઈ જવાય છે. જા જઈને કહીએ તારા પતુભા દાદા ને કે ધાણ વાળી અને જાઉં છું. સીમારે ઉભો છું, કાયર નથી કે ભાગી જઉં. હા જાઉં છું બાપુ, જાઉં છું. હું કોણ કે પતુભા દાજી? મારા ધ્રોલ ની પ્રજા આનંદ ગ્લોલ કરી રહી છે. મારા ધ્રોલ ની પ્રજા ને જોઈ મારી છાતી ગજગજ ફલાઈ રહી છે. અમ જાડેજા માથે માતા સાસાપુરા ને મોમાઈ ની મેર છે. માની દયાથી સદાને માટે લીલા લે છે. બાપુ 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 બાપુ, ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. આવ ખાનિયા આવ, શું બન્યું? અરે ગજબ થયો. અરે આપણી ધ્રોલ ની ગાય માતા નું ધણ કોક વારી ને જાય છે, જલ્દી હાલો. શું કીધું? આપણી ગાય માતા નું ધણ કોક વાળી ને જાય છે, એવો તે કોણ છે બે માથારો? અરે બાપુ ગાય માતા નું ધણ વારે? અરે બાપુ માથું તો એક જ છે, પણ તમે જલ્દી હાલો. હાલ ખાની હાલ, જલ્દી કર, ગાય માતા ના વારે જઈએ. જલ્દી કસુંબો ઘોર. અરે બાપુ આ કહુંબો વેડવાની ઘડા નથી, તમે રોગું લઈ લ્યો, પણ જલ્દી હાલો. હાલ ખાનિયા, ગાય માતા ના વારે જઈએ. હાલો બાપુ, હાલો હાલો. જાડેજા ગાયું નું ધણ તો વાર્યું, તો ગાયો તરસી લાગે છે, તો પાણી પાવ, નકર ગાય માતાનું પાપ આપણને લાગશે. થોરા દે પાપ અને પુણ્યમાં હું માનતો નથી, અને આ હલાર પંથક નપાણીઓ વિસ્તાર, બાર બાર ગાઉ સુધી ક્યાંય પાણી ન મળે. અરે જાડેજા, જો મારા રામાપીર નું નામ લ્યો તો પાણી પ્રગટ થશે. શું કીધું થોરા દે? રામા બિન નું નામ લેવાથી પાણી પ્રગટ થશે? હા જાડેજા. નામ તમે લ્યો અને ભાલું હું મારું. બોલીએ રામા પીરની જય. એ ખાનિયા, આપણો અલાર અને નપાણીઓ પ્રદેશ, અહીં તો પાણીના ફુવારા છૂટ્યા,
તપાસ કર કે કોણ છે અને શું નામ છે. એ ભાઈ તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો અને તમારું નામ શું છે? એલા ખાનિયા, તારે જીવવું છે કે મરી જવું છે? અરે બાપુ, અન્ન નો અન્ન શું? વરી પાછો બોલ્યો. અરે બાપુ, મારા પથુભા દાજી કેવડાવે છે કે તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો? હું કચ્છ નો કહેવાતો જેસલ જાડેજો, અને મારી સાથમાં સતી તોરા દે છે. જા, જઈને તારા પથુભા બાપુ ને કહી દે. એ બાપુ, બાપુ, આ તો ઓલા જેસલ જાડેજા કચ્છ વાળા અને એની હારે માં સતી તોડા દે છે. શું કીધું? જેસલ જાડેજો અને સતી તોડા દે, તો જઈને એમને કહે કે અમારા પથુભા બાપુ તમને મળવા માંગે છે. હા બાપુ, જાઉસુ જાઉસુ. એ ભાઈ જેસલભા, અમારા પથુભા દાજી તમને મળવા માંગે છે. કોઈ વાંધો નહીં, થોડા દે પાલો વાડો રાખજો. પથુભા દાદા મારા દાદા કુટુંબ થાય, આપણી મર્યાદા ના લોપાય. ભલે જાડેજા. જેસલ ને પથુભા ના જય માતા. પથુભા દાદા ને જેસલ ના જય માતાજી. એ ખાનિયા ને જય માતાજી. હો ખાનિયા ને જય માતાજી. અરે જેસલ, તમે પણ જાડેજા, હું પણ જાડેજા, તમારાથી આ ગાયું નું ધણ વરાય. કાગડો કોઈ કાગડા ની માટી ખાય? એ બાપુ, ખાય ખાય, પીસડા વિસી નાખે અને લોસો ખાઈ જાય. ફતુભા દાદા, ગાયું ની ચોરી માં આ જેસલ નો હાથ ન હોય, પણ આ તો તોરા દેય મારી વીરતા ને લલકાઈ, એટલે મારે ધણ વારવાની ફરજ પડી. હવે કહો તમારા ખાનિયા ને કે ધણ હાકી અને ધ્રોલ ભેગું કરી દે. અત્યારે તો મને મારો કષ્ટ સાંભળ્યો છે, એટલે હું જવાની રજા લઉં છું. જાડેજા, તમે કેદી આવશો? તમે તો આવશો, પણ ધોરાજે કેદી આવશે? અરે ભા જેસલ ભા, જો તમે શિરામણ કર્યા વગર જશો ને તો આ ખાનિયા ને મરતો પાડજો બાપુ. હા હા, ખાનિયા ફરી વખત આવશું ત્યારે જરૂર આવશું, અત્યારે અમે જવાની રજા લઈશી. જય માતાજી. ખાનિયા, તારા પથુભા દાદા ને કહેજે કે જ્યાં જેસલભાઈ ભાલો માર્યો ત્યાં પાણી પ્રગટ થયું છે, ત્યાં બે કુંડ બંધાવે, એકનું નામ જેસલ અને એકનું નામ ધોલર રાખે. અલગ ધણી ની દયા થી ત્યાં પાણી નો પ્રવાહ ક્યારે બંધ નહીં થાય, આવા મારા આશીર્વાદ છે. ભલે માં ભલે. હાલો જય માતાજી. હે પથુભા બાપુ, તોરલ માં કેતા ગયા છે કે જેસલે જ્યાં ભાલું માર્યું ને ત્યાં પાણી નીકળ્યું, અને ત્યાં આપણે બે કુંડ બાંધવાના છે, એકનું નામ જેસલ ને એકનું નામ તોરલ રાખવાનું છે. માં કેતા ગયા છે કે અલગ ધણી ની કૃપા થી ત્યાં પાણી નો પ્રવાહ કોઈ થી નહીં પતે. ભલે ખાનિયા, ઈ તો સંત પુરુષ હોય તો જ પાણી પ્રગટ થાય. જરૂર આપણે બે કુંડ બંધાવશું, એક કુંડ નું નામ જેસલ અને બીજા કુંડ નું નામ તોરલ રાખશું. કાલે દરબાર ભરીને હુકમ કરી દઉં. હાલ ખાનિયા, ગઢ માં જઈએ. હાલો બાપુ, હાલો હાલો. હવે હું ગણેશ પાસે જાઉં છું, પીથી લગાયેલ ને બહાર નો નીકળાય, કામ હોય. કાકા, હવે તમે સમય એની તૈયારી કરો, હવે મને નથી છોડતું, મારે મારી એની સાથે ફિલ્મ જોવા જવું છે. જમાનો આવ્યો, મારે મારા એની સાથે ફિલ્મ જોવા જવું. હાર વાર વાર જાઉં, હું સમય એની તૈયારી કરું. હાલો હાલો. એ હજારો હાથી તારી જાનમાં
મોરલિયો મીઠો હો મીઠો ગાય એલો પહાલવ નો ડરે ડરી 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 જાય મન ગાઈ ના રે ગમતો મન તારા માં જો ભમતો ઓ સાઈબા ઓ સાઈબા તોરણિયા બંધાવો મારે બાંધવે તારું જર હરતો જો બન્યો ચાલી રાખતો એ બધા હવે તું બંધ કર તારું મંડળ નો રાખતો ને તો તારે નેઠો કર નાખી બંધ કર હવે તું એ ઓલો ફોટા વાળો કીએ જીઓ એ આમાં લઈ લેજો આ ભાઈ ના ફોટા નકર વળી ગઈ છે માણી ગયા છોકરા ને લગ્ન માં નો જ લઈ ગયો અમારા ફોટા કીયા જાજા ઉતરી આવ એને બે દીધિયા ખાતું નથી અને આ પૈણું પૈણું કરતો હતો ને એટલે હું અહીંયા નથી ગયો હા એટલે એને દાદો હેરાન ન કરતા બાપા એ બા મને તો જાણા થઈ ગયા હું જીવો દવાખાને ડોક્ટર મને કે તારે ક્યાં ઝાડા ના સાણા થાપવા ભલે ને રિયા સાનો માનો બેહી ગયા એ તારો ડો આપણા બાપ નું ઘર નથી એ આ જયશંકર મારી મારી કોથળા જેવા કરી નાખશે તારો ડો એ બા તો આ ઘર કેનું હે એ બધા આ ઘર તારી વહુ નું એટલે તારા હારા નું હલો કન્યા પધરાવો સાવધાન અરે ભૂતડી ના આ હું આ 26 જાન્યુઆરી કે 15 ઓગસ્ટ આલે આમ દાંડા ઊંચા કરીને ઉભું રહી ગયું પૈણ આવ્યો હેઠી નો બે હાલો ફેરા ફરવાનો સમય તેનો કીધું મને તો અથરે હોય ને મારા છોકરા ને પૈણા પામર કોણ હે પામર તું આ તો ઉભા હલો પેલું પેલું મંગળ ચાલુ કરો કે પેલું પેલું મંગળ મારા લગ્ન માં નથી એ બટા અહીંયા ભડકા ભડકા નો રખાય આ બધા પૂછી જોઈને બેઠા ભડકા રાખીને જ બધા બેઠા હતા
પછી એમાં તારા જેવા હરંગડાયા ને ઉંબાળિયા કરી કરીને ભડકા કરી મેલા ભડકા. હલો બીજું બીજું મંગળિયું વર્તાય. બોલો, લગ્ન માં એક પાણો હતો, મારા લગ્ન માં નથી, મારે આ પગ ક્યાં અડાડવો? એ બટા, પાણા બાણા રાખ માં પૂછી જો મેહુલિયા ને, એને પાણે પગ અડાડ્યો તો હવે કેવા પાણા સુટે પૂછતો. હલો દીધું દીધું મંગળિયું વર્તાય. શંકર, આ એક પેરો હું કામ બાકી રાખો? નવો રિવાજ શેનો? હાથ ઘેણા નો રિવાજ. હાથ ઘેણું કર્યા પછી ત્રીજો ફેરો ફેરવામાં આવશે, બાકી આ ત્રણે ત્રણ રિટર્ન ફેરે લગન કેન્સલ. એ જયશંકર, એ મેં આ બધા તમો ભાઈનો ઓલો ઉમો ભાઈનો આ બધા ભાઈના ને એમાં રૂપિયાની રેલંચર બોલાવી છે. માતા ના અનિતિયા માં લાખ રૂપિયા દીધા, આ સૌજી મોહન ના મુકા ને 1.5 લાખ રૂપિયા દીધા. બરાબર, તો આ મારા છોકરા ના હાથમાં કોઈ હાથ ગણું કરવા નહીં આવે? હું જોઉં આવો કેટલા આવે. બોલો બોલો બોલો. એ હાલો, હાથ ગણું કરી જાઓ, નકર મારે આપણું ના કરશો તમે. નક્કી મારા દીકરા આવશે નહી, મારે લેવા જવા જઈશું. જા લીએ અડધા શરમાતા હશે તારી ગોઈને. ના ના, હું તો હોરી પડી ગયો ગામ. જા જા જયશંકર, ફેરા ફેરવો જો. પછી પછી પેલા હાથ ગેણું કરો. પેલા વેવાય તો દેખાતા નથી, આ તો વેવા. એ ખા ખેતી વાળા દિનેશભાઈ તરફથી હાથ ગણા માં 500 રૂપિયા આવે છે. આખરે દિવાળા રહ્યા ની તો મારા પીરિયા કહેવાય, એટલે મામે રામ સમજીને કઈક દઈ જવો બાપા. આ કોઈ દી ફેરા નો એટલે ખાય ગોથા. જોઈજે પગ નું આવે ને જાવી હો ઊંધી. અબેરી ઓય, ઉતાવળ રાખજો, બીજા લગ્ન કરવા જવાના. કોન્ટ્રાક્ટ મોટો લીધો હે? એ ભમણ, કોન્ટ્રાક્ટ મોટો લાગે હોણ નો. સારું નહી, યાદ કરાયું, યાદ નતું. એટલે વગાડો, અમારો બાવડો નાચે આવી ગયો. એ ચોથું ચોથું પણ હજી અહીંયા મેં કીધું ચાલુ કરવાનું, બીજું કઈ વગર. હાથ ગણ્યા તો જાતા આવે, હું એકલો આ એકલી નહીં ફરી એક બાપા. તો બીજા બેન લઈ જવા છે? ના ના, હું તમને જવું, થોડુંક ગાવ આવે. હાલો આમ ક્યાં ચાલુ રાખ્યું, અલગ એક મજા આવે. શું ગાવું એ?
કેરી પંચાર ના પટેલ તો ભાઈ રહ્યો 500 રૂપિયા દીધા, મારે 1001 કરોડ દીધું. હલો ચોથું ચોથું મંગળી ઉભો રે ઉભો રે. કાકા ચોથા ફેરામાં ભાઈ ને આગળ કરાય, તારે વાહે રેવાનું હોય. હા અમરે વાહે સાનમુનું. આ ભામણી કઈ બોલતો નથી લે. હલો ચાર મંગલપુરા ફોટા પડાવવાના આવી જજો. હવે ફોટા નથી પાડવા, ચાલુ કરો. કેવું કરવું છે? અરે ભેગા થઈ હાલો તો જાન ઉભરો કર નાખી. હલો જાન ઉભરો કરવાનો સમય. એ કાકા એ તો તારી વહુ હારે જાય, તું થોડો હારે જા. સાની મુની નો બેસી જા. અરે અરે આખો મય આખો બે અહીંયા બે સાતો નહી ઉભો. તને તારી માનો આવી ગયો હોય. હવે મજામાંથી છૂટું કેવી રીતે? મારી દીકરી ખાલી રહી જા, દીકરી તો સાસરે જ શોભે. જા મારી દીકરી જા. કેટલાય ના સુતી ગયા પછી બંધાઈ ગયા પછી કેટલાય ના તોડી નહી ગયા. તમારી દીકરીને હેરાન ન કરું એમ. શું કહું? સાંભળો. હા ઠીક છે, નકી પૈણા હોય હજી નવું નવું હોય ને. એ ના ના, તમારી દીકરીને હેરાન નહીં કરે તમતારે. તો વાંધો મારું પોદડામાં પોદડો વીખી નાખું. કોના બાપની તાકાત છે અહીંયા આવીને પોદડો લઈ જાય? અરે સસરાજી, તમારી દીકરીને હેરાન કરવાની કોની તાકાત છે? તમારી દીકરી યાતી મારી દીકરી. ઓય અકલ મઠી ના, આ તારી દીકરી નો થાય તો હું બુંદાય. એ બુંદ નો થાય, તારી વહુ હે વહુ. આ વીતી થી તને કહું તો યાદ નથી રહેતું. આ તારી બૈરી હે. હા ખરા લઈ લે. લઈ લ્યો. હલો હલો, મોટર નથ મકાવી ને? Thank you.
જે હવે પાણી તો આવી હમણાં મારા ઈ આવશે લાવ લાશ કાઢ ના કેમ મોડી જડી તને ઓડી જડી હો જાનુ તને તો આ ગીમે આઈફોન લઈ દેવો હે પપ્પા કેવો જોયો 80-80 મણ થાય એવો હે હા કપ્પા એવો હે પણ તારે જાનુ એક દી ખાતર નાખવા આવવું પડશે આવી એવું નો આવડે મને કે એવું નો આવડે કાલ તો ઓલા રાજાભાઈ ના ખેતર ખાતર નાખતી હતી અહીંયા આવડે અહીંયા નો આવડે હે હું તો કેદાણા નું પૈણું પૈણું કરતો તો હું તો કેદાણા નું પૈણું પૈણું કરતો તો એ બાબા જોવો કોણે એ બટા હું થયું એ આ નક્કી મારી જગ્યા નવી હોવ આવ્યા ભેગી જ મારા છોકરા ને ભરખી જઈ લાગે હે એ બા આ થપ્પડ પગી નથી આ તો ઓલો રાજા કાકા નો દીપલો થપ્પડ પગો હે એ બટા એવું નો હોય એ હું ભણી ને આવી ને ત્યાં તારો બાપ મને એવો જ લાગતો હતો એવું નથી બા આ તો મને ભોળવી ને ભટકાવી દીધું જો એ આ કોશરા જેવો એ બટા એવું નો હોય આ બધા કોશરા જેવા જ લાગે એ હું ભણી ને આવી ને તારો બાપ મને ખોઈસરા જેવો જ લાગતો હતો આ તો થોડાક દી જ સારું લાગે પછી ખોઈસરા જેવો જ લાગે અય આ બધી હું માથાકૂટ કરો હવે આ માથાકૂટ મૂકો આ ગામ વચ્ચે અડધી રીતે તમે બે હું આદરીને બેઠા હો આ તારો સુરવીર આર્યો નહોતો પૈણો તોય ભવાડા આ તારો બાપ શું થોડો ઘરઘી ને આવ્યો હતો નહોતો પૈણો તોય ભવાડા હવે પૈણો હે તોય ભવાડા હવે તો હું આ બે થી કંટારી ગયો હાવ હવે આ બે તો મને બાવો કરી નાખો બાવો અરે શેઠ કુરી હવે તો રહ્યું ને આ એક ઢોકે કા જાહેર બાજરી અને કા નાયર પાધરી હવે તું તો બોલ શેઠ કુરી હું ભવાડો હે એ તમારા લાલ ને પૂછો એ તમારો લાલ કીએ છે એ કે આ ઓલી વહુ નથી આ છપ્પર પગો હે કીએ કોણ આ હે હા અરે કોણ હો તું ના બાપા મને તો શરમ આવ્યો એ બાપા એમ નો માને જોઈ લ્યો જો હું આનો વેવો હે ઓય વણશંકર ક્યાં તારો કાકો જટાશંકર મુવા તારા રામ 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 આવ્યો તેદું નો કઈર કઈર કરે હે શું થયા ની ક્યાં કરો આ હું હે જોવો તો આ દીકરી હે આ તો બંબુડું ભટકાઈ દીધું બંબુડું આ તો મારો ભત્રીજો વણશંકર ક્યાં રા તારી દીકરી કાકા હું ક્યાં પૈણો હું મારે દીકરી હોય આ તો બાવન પતાનું કબાડું ભરવાનું કાવતનું હતું કરો ટોપી ઊંચે કાઢો કબાડું અને મારો બોજ એ ભાગો કાકા નકરા માનકી નો માંગો આપણને મારી મારી ગોથડા જેવો કરી નાખશે કેલ બાજુ જીયા એ આમ ગઈ આમ મારી નાખું કેલ બાજુ જીયા એલા આમ ગઈ હવે કઈ વાંધો નહીં તાર માને પૂછ એ ઉભા રોડે જીયા બટા કઈ વાંધો નહીં તમે જાઓ ઈ ને તેન બેન બીજી આઈ બટા તો એમ જ કરવાનું ને મારું કઈ રહ્યું છે થાય એને જવા દિયો બહાર ની હવા ખાવા દિયો ઈ ને તેન બેન બીજી બાપા તમારા આગળ રૂપિયા ગણાય છે મારા જોગું આશા પાત્ર હોય તો તમે બધા ગોતજો જય ભવાની હાલો હે લિયા મારી શલા
પાપી માડું લાગે. અરે જાડેજા, આ લોકો તમને પાપી માડું કહેશે કારણ કે તમારા હાથમાં ભાલો છે, એટલે તો આ ભાલો અહીંયા મૂકી દો. અંજારની અંદર આવા ભાલા તો કેટલાય મળી જશે. ભલે તો રાજે. એ વહાણ હતું તારા વહાણ ને આગળ વધા. હલો. હા હા જાડેજા, એ પણ તમારા પાપ. જાડેજા આ તરફ જો. મારા બેન અને ભાણે અને મારવા આવતા હો તેવા દર્શ્યો મને દેખાઈ રહ્યા છે. તોરા દે આ બધા મારા પાપ. હા જાડેજા, એ તમારા પાપ. હવે પાપ નું પ્રયાસિત કરો તો અલગ ધણી જરૂર ઉગાશે. જાડેજા પાપ નું પ્રયાસિત કરો. આ બધા મારા પાપ મને બચાવો. તોરા દે આ નાવ ડૂબી જશે હમણાં. તોરા દે આ નાવ હમણાં ડૂબી જશે. એ પાપ તારું પોકાર જાડે જા ધર્મ તારો તારી નાવણી તારી પેડલી ને એ માર તારી નામણી ને દુગવા
તારી નામણી ને દુભવા તારે જાય
અલગ ધણી નો આ રાત અભ્યાગતો ને અન્ન ગરીબ ને ટુકડો અને સદાવત ચાલુ કરવાની છે. તો જાડેજા આ બનશે. હા તો રાજે, આજથી તમે મારા ગુરુ અને મને કંઠી બાંધો. જાડેજા અલગ ધણી નો મહિમા સમજાવો. જાડેજા એ પછી પેલા મારી આ પામડી ધોયાવો એ મેલી થઈ ગઈ છે. જાડેજા કઈ રીતે ધોવી તે સાંભળો, કે વગર પાણીએ અને વગર સાબુએ કપડા ધોઈને જલ્દી પાછા આવજો. લાવો તોરાજે. અત્યારે જાડેજાને કપડા ધોવા તો મેલ્યા છે, અલગ ધણી મારી લાજ રાખજો. યોગેશ પટેલ વેજલપર, 500 રૂપિયા જીતેશભાઈ વેણાસર, 500 રૂપિયા રામ ભરોસે ખાખરેજીવાડા તરફથી, 200 રૂપિયા શંકર
શંકર નભુ. હવે બીજી એક જાહેરાત આપણા ગામના આ પટેલ સમાજ જે આપણે ઉમિયાનગર પૂરતી છે કે આપણા ગામમાં જે સરપંચ તથા સરપંચ સાહેબ તથા પ્રવીણભાઈના માતૃશ્રી તથા પિતૃ જે સ્વર્ગવાસ થઈ ગયેલ છે તો તેઓએ પિંજરા અને રોપા આ ગામને આપવાની જાહેરાત કરી છે. તો જે કોઈ ભાઈઓ જે કોઈ આપણા અહીંયા ઉમિયાનગરમાં રહેતા તમામ જે કોઈ વડીલોને અથવા તેમના ઘરની આગળ વૃક્ષો વાવવાની ઈચ્છા હોય ઉછેરવાની ઈચ્છા હોય તો તેમના ઘરેથી તેમને પિંજરું અને છોડ બંને મળી જશે. ₹200 હિતેશભાઈ ચનાભાઈ. Oh, my God.